विद्यार्थी मित्रों, आज आप धोरण दस में इंग्लिश में आइडेंटिफाई फंक्शन पार्ट टू विषय भणीशुं, एनी चर्चा करीशुं। एनी पहला आपणे पार्ट वन नी चर्चा करी दीधी हती, जे तमे तमारी नोट में एक बार रिटर्न वर्क करी लीधुं हशे अने एक बार परफेक्टली ते बधा टॉपिकोनुं तमे ध्यान आप्युं हशे। शोइंग कॉन्ट्रास्ट, कॉन्ट्रास्ट एटले विरोधाभास, जे थवु जोईए ए न थाय पण एनाथी उलटू थाय। धारी लो के कोई व्यक्ति सखत मेहनत करे छे, कोई व्यक्ति खूब सारी मेहनत करे छे, तो एनु परिणाम शुं आवुं जोईए के एने खूब सारू परिणाम एके खूब सारू रिजल्ट आवुं जोईए, पण एनी जग्याए તે ખૂબ ઓછા માર્ક્સ મેળવે છે અથવા તો કોઈ એક વિષયમાં ફેલ થાય છે, તો એ પરિણામ કરતાં ઉલટું થાય। કોઈ વ્યક્તિ છે, કોઈ ખેલાડી છે, ખૂબ સારું રમે છે, તો એ સારા રન બનાવી શક્યો હોવો જોઈએ, અધરવાઇઝ એ મેચ જીતી શકવો જોઈએ। સારા રન બનાવવા છતાં તે હારી જાય છે, એ થયું કોન્ટ્રાસ્ટ, એટલે કે વિરોધાભાસ। અનુવાદ પ્રમાણે ખ્યાલ આવી ગયો હશે, પણ પરંતુ છતાં પણ જો શબ્દો છે, બટ, યેટ, સ્ટીલ, દો, ઓલધો, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, જોવા જાઓ તો બધાનું અનુવાદ એક સરખા જેવું છે। બટ, યેટ અને સ્ટીલનો મતલબ છે પણ કે પરંતુ, દો કે ઓલધો નો મતલબ છે હોવા છતાં, જો કે, સખત મહેનત કરી છતાં પણ, આ ટાઈપનો એનો મતલબ થાય છે। ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ, હોવા છતાં, આ પ્રકારના કન્જંક્શન્સ જોવા મળે એટલે વાક્ય થઈ જાય શોઈંગ કોન્ટ્રાસ્ટ। એક્ઝામ્પલ લઈએ, કપિલ સ્પોક ધ ટ્રુથ બટ હી વોઝ પનિશ્ડ, કપિલ સ્પોક ધ ટ્રુથ યેટ હી વોઝ પનિશ્ડ, કપિલ સ્પોક ધ ટ્રુથ સ્ટીલ હી વોઝ પનિશ્ડ, ધો કપિલ સ્પોક ધ ટ્રુથ હી વોઝ પનિશ્ડ, ઓલ ધો કપિલ સ્પોક ધ ટ્રુથ હી વોઝ પનિશ્ડ, અને લાસ્ટ સેન્ટેન્સ છે ઇન્સ્પાઇટ ઓફ સ્પીકિંગ ધ ટ્રુથ, એટલે કે ઇન્સ્પાઇટ ઓફ કપિલ સ્પીકિંગ ધ ટ્રુથ હી વોઝ પનિશ્ડ। આ દરેકે દરેક વાક્યનો અનુવાદ તો આવું જ થાય છે, લગભગ આ ટાઈપનું, કે કપિલ સાચું બોલ્યો છતાં તેને પનિશ થઈ, છતાં તેને શિક્ષા થઈ, છતાં પણ પરંતુ કોન્ટ્રાસ્ટ। જો દરેકે દરેકમાં બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલધો, ઇન્સ્પાઇટ ઓફ આ ટાઈપના શબ્દો છે, આ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ। શોઈંગ રીઝન, રીઝન એટલે કારણ, રીઝન એટલે કારણ, કારણ એટલે કોઈ ક્રિયા કરવા પાછળનું તમારું જે ઉદ્દેશ્ય છે તે। સખત મહેનત કરું છું કારણ એ છે કે મારે વધુ સારા માર્ક્સ લાવવા છે, તો એ છે રીઝન। વધુ સારા માર્ક્સ લાવવા એ શું થાય છે, તમારું રીઝન થાય છે। કયા કન્જંક્શન્સ છે, બીકોઝ, એઝ અને સિન્સ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ અને ડ્યુ ટુ। જો એઝ અને સિન્સનો મતલબ છે માટે, અનુવાદ જુઓ, મારે હું સખત મહેનત કરું છું કારણ કે મારે સારા માર્ક્સ લાવવા છે, મારે સારા માર્ક્સ લાવવા છે માટે હું સખત મહેનત કરું છું, આ એક સિમિલર છે સો અને ધેરફોર નું, પણ એઝ અને સિન્સ એ રીઝન તરીકે વપરાશે વાક્યની શરૂઆતમાં જ આવે। બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ડ્યુ ટુ, ઓઈંગ ટુ, એક્ઝામ્પલ્સ, કપિલ વોઝ નોટ પનિશ્ડ। જો
આગળનો ટોપિક હતો કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટમાં શું થયું? કપિલ સાચું બોલ્યો છતાં તેને શિક્ષા થઈ. અને અહીં શું થાય છે? કપિલે શિક્ષા ના થઈ, કપિલને શિક્ષા ના થઈ કારણ કે તે સાચું બોલ્યો. તો અહીં એ છે રીઝન. એઝ કપિલ સ્પોક ધ ટ્રુથ, સિન્સ કપિલ સ્પોક ધ ટ્રુથ, એન્ડ બીકોઝ ઓફ કપિલ સ્પીકિંગ ધ ટ્રુથ. વાક્યમાં બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ, આ છે શોઈંગ રીઝન. થર્ડ, શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે ઉદ્દેશ્ય, હેતુ. પછી બીકોઝ ના જેવું છે, પણ રીઝન છે, આ પર્પઝ છે. કોઈ કાર્ય કરવા પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે એ દર્શાવે છે પર્પઝ. ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યુ ટુ, અને સો દેટ. જો આ ત્રણ છે, ઇન ઓર્ડર ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, વિથ અ વ્યુ ટુ સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, અને સો દેટ, તો સો દેટમાં કેન કે કુડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પણ જો એ વર્તમાન કાળ હોય તો કેન આવે, અને ભૂતકાળ હોય તો એમાં કુડ આવે. ઉદાહરણ તરીકે, we could wash our hands in order to avoid corona. We should wash our hands with a view to avoiding corona. We should wash our hands so that we can avoid corona. હાલના સમયમાં કોરોનાથી બચવાનો એક બહુ સરસ ઉપાય છે, આપણા હાથ વારંવાર ધોવા જોઈએ. જો કોરોના તમારી પાછળ હાથ ધોઈને પડ્યો હોય તો તમારે તમારા હાથ વારંવાર ધોવા જોઈએ. કોરોના કોરોના કોરોના, કોરોના સે કોઈ ડરો ના. જો અહીંયા છે ઇન ઓર્ડર ટુ સાથે અવોઇડ મૂળરૂપ, જો આ રહી ઇન ઓર્ડર ટુ પ્લસ મૂળરૂપ, વિથ અ વ્યુ ટુ પ્લસ આઈએનજી આપ્યું છે, વિથ અ વ્યુ ટુ પ્લસ આઈએનજી. સો દેટ, જો વર્તમાન કાળના અર્થમાં હોય તો કેન આવે, ભૂતકાળના અર્થમાં હોય તો કુડ આવે. સો દેટ નો મતલબ છે કે જેથી, વી શુડ વોશ અવર હેન્ડ્સ, આપણે આપણા હાથ ધોવા જોઈએ. સો દેટ કે જેથી, વી કેન અવોઇડ કોરોના, આપણે કોરોના અવોઇડ કરી શકીએ. નેક્સ્ટ પેજ, આ છે પર્પઝ. કન્ડિશન ઇન ફ્યુચર, શરત. જો સારી મહેનત કરશો તો સારા માર્ક્સ આવશે. પેરેન્ટ્સ આ શરત પર તમને આધીન રાખે છે. જો સારું રમશો તો મેચ જીતી શકશો, જો કેર લેશો તો તમને કોરોના ઇફેક્ટ કરશે નહીં. જો તો આ છે શરત, અને એના કન્જંક્શન છે ઇફ અનલેસ. ઇફનો મતલબ છે જો તો, અને અનલેસ નો મતલબ છે જો નહીં તો. ઇફ અને અનલેસ ના વાક્યમાં સામે એમ એ પ્લસ મૂળરૂપ આવે. આપણે આ જ ટોપિક જે હતો લેંગ્વેજ ફંક્શન, એના પહેલા ભાગમાં, પહેલા જ ટોપિકમાં જોયેલા એમ એઝ એટલે કયા મોડલ એક્ઝિલરીઝ કયા કયા છે, વિલ, સેલ, વુડ, શુડ, કેન, કુડ, મે, માઇટ અને મસ્ટ. તો અહીં એમ એ તરીકે આ ફ્યુચર દર્શાવે છે. ફ્યુચર એટલે એમ એ તરીકે વિલ, શેલ, કેન, મે અને શુડ આપણે યુઝ કરી શકીએ. પણ યાદ રાખવાનું, ઇફ કે અનલેસ એ શું દર્શાવે છે? કન્ડિશન. ઇફ અને અનલેસ શું દર્શાવે છે? કન્ડિશન. એક્ઝામ્પલ્સ, ઇફ યુ સ્પીક ધ ટ્રુથ, જો તમે સાચું બોલો, આઈ વિલ ફરગીવ યુ, તો હું તમને માફ કરું. જો સાચું બોલો તો માફ કરું, આ એક શરત છે. અનલેસ યુ સ્પીક ધ ટ્રુથ, જો તમે સાચું નહીં બોલો, આઈ વિલ પનિશ યુ, તો હું તમને શિક્ષા કરીશ.
इफ राखी वर्क्स हार्ड, जो राखी सखत वर्क करे, शी कैन गेट गुड मार्क्स, तो ते सारा मार्क्स मेड़वी शके। अनलेस राखी वर्क्स हार्ड, जो राखी सखत मेहनत नहीं करे, शी कैन नॉट गेट गुड मार्क्स, ते सारा मार्क्स मेड़वी शकशे नहीं। એટલે આ છે ઇફ અનલેસ કન્ડિશન ઇન ફ્યુચર। ટોકિંગ અબાઉટ અ પર્સન, ટોકિંગ અબાઉટ અ થિંગ, અને અહીં છે ડિસ્ક્રિપ્ટિંગ અ પર્સન, થિંગ એન્ડ પ્લેસ। જો એમાં ડિફરન્સ શું છે? टॉकिंग એટલે કોઈ એક વ્યક્તિની વાત કરવી થાય, અને અહીંયા ડિસ્ક્રાઇબિંગ નો મતલબ છે એના વિશે તમારે વાત કરવી। અહીંયા આપણે ટોકિંગ અબાઉટ અ પર્સન માં શું કહી શકીએ કે બોલ્ટ એ ખૂબ ઝડપી રનર છે, અને અહીંયા બોલ્ટ ની હાઈટ, એની સાઈઝ, આ બી ચર્ચા આપણે કરતા હોય। ડિસ્ક્રાઇબિંગ એટલે એની ચર્ચા કરવી। જોઈએ કઈ રીતે, જો અહીંયા કન્ઝંક્શન હુ, હુમ, હુસ, હુ નો મતલબ છે કે જે, કે જેને, કે જેના, સચ એઝ, એવો કે, ધ સેમ એઝ નો મતલબ છે એઝ, અને વિચ, આ બધા જે કન્ઝંક્શન છે તે, પણ વિચ એ સ્પેશિયલ થિંગ એટલે કે વસ્તુ માટે જ આવે। હુ, હુમ અને હુઝ એ પર્સન માટે જ વપરાય। હવે સચ અને સેમ આ બે વસ્તુ જે છે એ કોની વાત થાય છે અહીં એની પર ડિપેન્ડ છે। જેમ કે આઈ વોન્ટ સચ અ મોબાઈલ, તો એ મોબાઈલ છે તો એ થિંગ થઈ જાય, ટોકિંગ અબાઉટ અ થિંગ। પણ એમ આપ્યું હોય આઈ વોન્ટ ટુ મીટ સચ અ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ એટલે થઈ ગયું પર્સન। એટલે હુ, હુમ અને હુઝ ઇન્ડિકેટ કરે છે પર્સન, અને વિચ ઇન્ડિકેટ કરે છે થિંગ, જ્યારે સચ અને સેમ ની અંદર આપણે જોવાનું થાય કોની વાત થાય છે। બટ ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, થિંગ અને પ્લેસ, જો ધ મેન હેઝ કર્લી હેર, પેલા માણસના જે વાળ છે ને કર્લી છે, તો એના વાળની વાત થાય છે ડિસ્ક્રાઇબિંગ। ધ ગર્લ વિથ અ રેડ રોઝ વોઝ મેનલ, આ છે પર્સન। પ્રિતેશ ઇઝ અ ટોલ એન્ડ હેન્ડસમ બોય, તો આની ટોલ અને હેન્ડસમ ની વાત થાય છે, એ થઈ જાય છે પર્સન। રામજી ટેમ્પલ ઓબ્વિયસલી આ પ્લેસ છે। રામજી ટેમ્પલ વોઝ ડેકોરેટેડ વિથ રોઝ ઓફ લાઇટ્સ, રામજી ટેમ્પલ ને લાઇટોની કતારથી ડેકોરેટ કરવામાં આવ્યું છે, તો આ થયું ડિસ્ક્રાઇબિંગ અ પ્લેસ। તમારે એક્ઝામ માં ધારો કેવું આપ્યું હોય કે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન અને થિંગ, તો તમારે બેમાંથી કઈ બી લખી ડિસ્ક્રાઇબિંગ થિંગ, આવો જવાબ તમે લખી શકો। આ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, ડિસ્ક્રાઇબિંગ અ પર્સન, અને થર્ડ સેન્ટેન્સ પણ છે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન। હવે જે મિત્રો બધાને ચલો આગળ ધ્યાન આપીએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કમ્પેરિંગ પર્સન અધરવાઇઝ થિંગ। કમ્પેર કરવી, તુલના કરવી, સમાનતા એટલે ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને શ્રેષ્ઠતા, સુપરલેટિવ, આ ડિગ્રીના જ ટોપિક છે। આપણે આગળ એ ચાલ જોવાનું છે ડિગ્રી આખી, તમારે ખાલી સમજી લઈએ એકવાર। જો ડિગ્રી તમારે એઝ એઝ અથવા તો સો એઝ થી દર્શાવાય, આ થાય છે પોઝિટિવ ડિગ્રી। ઈ આર ધેન, ઈ આર એટલે શું કે કોઈ વિશેષણની પાછળ ઈ આર લાગે, ટોલર, થીનર, ક્લેવરર,
मोर क्या लगे तो अमुक स्पेलिंग छे के जेमा ईयर ना लगे मोर हेल्पफुल देन मोर हैंडसम देन मोर हार्ड वर्किंग देन अनही बने क्लेवरर देन टॉलर देन चीपर देन कॉस्टलियर देन तो आ थाया छे देन टी एच ए एन देन आवे तो ए बने छे कंपेरेटिव डिग्री अने थर्ड डिग्री छे सुपरलेटिव जेमा विशेषणनी पाछळ ई एस टी आवे जेम के द क्लेवरेस्ट द टॉलेस्ट द थीनेस्ट द फास्टेस्ट अदरवाइज द मोस्ट हैंडसम द मोस्ट ब्यूटिफुल द मोस्ट हार्डवर्किंग आ थई सुपरलेटिव डिग्री आ त्रण डिग्री मां जे वाक्यो आवे ए थई जाय तमारा कम्पेरिंग अ पर्सन अदरवाइज कम्पेरिंग अ थिंग जय इज एज टॉल एज राघव जय ए राघव जेवो ऊंचो छे जो एज एज आपेलू छे आ रह्यो सेकंड मां जो आ शो एज आप्यु छे शो एज जनरली ए नेगेटिव सेंटेंस माटे ज आवे नॉट छे एटले नकार वाक्य मां पॉजिटिव डिग्री मां शो एज थी वाक्य बने ई आर देन टॉलर देन मोर फेमस देन आ रह्यु मोर फेमस देन मोर देन अमिताभ इज मोर फेमस देन सलमान साची बात अमिताभ सलमान करता वधारे फेमस छे द बेस्ट सुपरलेटिव डिग्री कोहली इज द बेस्ट क्रिकेटर अक्षय कुमार इज द मोस्ट पॉप्युलर एक्टर बहुज पॉप्युलर एक्टर छे बधाने पसंदी एक्टर छे बधाने गमते एक्टर छे अनेक सारो अने साचो भारतीय पण छे एवो आपणे कही शकीए तो आ जे शब्दो छे एज एज सो एज ई आर देन मोर देन द बेस्ट द मोस्ट आ थाय छे कम्पेरेटिव पर्सन अथवा तो थिंग्स नेक्स्ट पेज एक्सप्रेसिंग अल्टरनेटिव चॉइस अल्टरनेटिव एटले शू के ऑप्शनल पप्पा मने थोड़ा पैसा आपो ने केम मारे मोबाइल अथवा तो लैपटॉप खरीदवू छे तो आ अल्टरनेटिव थयो कोई घरे मेहमान आवे तो आपणे शू कहीशू शू लेशो चाय के ठंडू गरम के ठंडू तो आ गरम के ठंडू आ जे छे ए अल्टरनेटिव थयो આપણે ફરવા જઈએ ક્યાં જઈએ તું કે ત્યાં જઈએ તું કે તો આપણે ગોવા જઈએ અધરવાઇઝ આપણે દીવ જઈએ તો ગોવા કે દીવ એ અલ્ટરનેટિવ થયું બે ઓપ્શન આપે છે એવું બાબત થઈ આઈધર ઓર અને ઓર બેમાંથી એકની પસંદગી માટેનો આ ઓપ્શન છે આઈધર ઓર અને ઓર બેમાંથી એકની પસંદગી એટલે જ એને કહેવાય અલ્ટરનેટિવ You can buy either a mobile or a laptop. तू का तो मोबाइल अथवा लैपटॉप खरीदी सके छे. Either Rohan or Ashish is coming with you. Rohan अथवा तो Ashish तमारे साथे आवी रहे हो छे. अनहीं पन जुओ, sit silently, सारे लिए बैसी जाओ. Or leave the class, नहीं तो रूम छोड़ी नहीं जाता. તો તમારી પાસે બે ઓપ્શન તો છે જો ભણવું હોય તો સાથેથી બેસો અને મજા લેવી છે જાઓ ક્લાસની બહાર જઈને ફરો ઓપ્શન તો તમને આપેલા છે એટલે અહીં થાય છે આઈધર ઓર અને આઈધર ઓર એને કહેવાય અલ્ટરનેટિવ Expressing niceties. Hello, good morning, good evening, thank you, best of luck, congratulations, sorry. આ ટાઈપના જે પણ શબ્દો છે શુભેચ્છા દર્શાવતા એક સારી બાબત દર્શાવતા બધાને આપણે niceties કહી શકીએ All the best, best of luck, good morning, good evening, have a nice day, well done. Congratulations, nice to meet you, glad to meet you,
eager to meet you બધા જ શબ્દો આવે તો સમજો કે આ નાઇસિટીસ દર્શાવે છે અને હવે છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ ઉદ્ગાર વાક્યો ઉદ્ગાર વાક્ય એટલે આપણા મનનો ભાવાર્થ ફિલિંગ્સ ખુશી દુઃખ પ્રશંસા આશ્ચર્ય જેને આપણે દર્શાવી શકીએ છીએ અહીંયા આપેલા છે પ્રમાણે વોટ કે હાઉ થી શરૂ થતા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય વાવ હુરે એલાશ ઓ આ ટાઈપના ભાવાર્થ દર્શાવતા શબ્દો આપેલા હોય ઉદાહરણ તરીકે વોટ અ વન્ડરફુલ સીન ઇટ ઇઝ હાઉ બ્રેવ ભગતસિંહ વોઝ સુપર ઓ આ દરેકે દરેક વાક્યને આપણે ઉદ્ગાર વાક્ય છે એવું કહી શકીએ ખાસ ધ્યાન આપવાનું છે ઉદ્ગારની વાક્ય રચનામાં જેમાં અંતે કર્તા અને ક્રિયાપદ ભગતસિંહ વોઝ ઇટ ઇઝ અને ભગતસિંહ વોઝ વાક્યના અંતે કર્તા અને ક્રિયાપદ આપેલું હોય એટલે આ છે ઉદ્ગાર સેન્ટેન્સ ઉદ્ગાર વાક્ય પાર્ટ વન અને પાર્ટ ટુમાં બંને થઈને આપણે આઈડેન્ટિફાઈ ફંક્શન્સ પૂર્ણ કરી દીધેલું છે બંને પાર્ટને તમે શાંતિથી લખીને સમજી લેજો નજીકના સમયમાં આપણે એની એક્ઝામ પણ લેવાની થશે અને જો કોઈ ડાઉટ્સ હોય તો તમે એ મને પર્સનલી ફોન ઉપર વોટ્સએપમાં મોકલી શકો છો અને સૌથી પહેલાં તો તમે આને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેનાથી બીજા વિડીયો તમે ડાયરેક્ટ પણ મેળવી શકો